ભૂકંપ અચિંતા જ આવતી આફત છે એટલે ભૂસ્તર શાસ્ત્રની લેબમાં સિસ્મોગ્રાફ કાયમ ચાલુ જ સ્થિતિમાં રાખવામાં આવે છે જ્યારે પણ ભૂકંપ આવે તો તેના પર જાણી શકાય છે ભૂકંપની ત્રુજારી બે કે ચાર સેકન્ડ જ રહે છે આટલા ટૂંકા સમયમાં તેનું એપી કેવી રીતે શોધી શકાય તે પણ જાણવા જેવું છે ભૂકંપ જમીનના પેટાળમાં કોઈ એક સ્થળેથી શરૂ થાય છે તેને તેનું કેન્દ્ર કે એપી કહે છે આ સ્થાનમાંથી ત્રણ પ્રકારના મોજા નીકળે છે અને ધરતીને ધ્રુજાવે છે તેમાં પી વેવ નામના મોજા જમીનની સપાટી તરફ સીધી ગતિ કરે છે એસ વેવ ત્રાસી ગાતિ કરે છે આ ત્રણે મોજાની ઝડપ જુદી જુદી હોય છે પીપ વેવ સૌથી વધુ ઝડપે ગતિ કરે છે જમીનની નક્કરતાના આધારે આ મોજા સેકન્ડના ત્રણથી માણીને તેર કિલોમીટરની ઝડપે ગતિ કરે છે સિસ્મોગ્રાફમાં બંને પ્રકારના મોજા સપાટી ઉપર ક્યારે પહોંચે તે જાણી શકાય છે વિજ્ઞાનીઓ પી અને એસ વેવ વચ્ચેના સમયગાળાની જેટલી સેકન્ડ થાય તેટલા કિલોમીટરની ઊંડાઈએ એપી સેન્ટર હોય તેવું નક્કી કરે છે ઈસવીસન ઓગણીસો તેરમાં માં લુનો ગુટેનબર્ગ નામના વિજ્ઞાનીએ આ પદ્ધતિ શોધી હતી